પ્રક્રિયા એટલે કે ધાતુનું હવામાં સળગવું અને ધાતુની પાણી સાથેની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને એના રાસાયણિક સમીકરણો કેવી રીતે લખાય છે એના વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોવાનું છે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી શું પ્રાપ્ત થાય છે. બરાબર, આજે આપણે જોવાનું છે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. હવે ધાતુઓ કઈ કઈ છે તો બધાને ખ્યાલ છે, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એ બધી કેવી છે ધાતુઓ છે. તો જ્યારે ધાતુ, કોઈ પણ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થાય છે. બરાબર, કોઈ પણ ધાતુ જ્યારે એસિડ સાથે, કોઈ પણ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી શું પ્રાપ્ત થાય છે આપણને, ક્ષાર અને હાઇડ્રોજન વાયુ એમાંથી મુક્ત થાય છે. બરાબર, આપણે અગાઉના લેક્ચરમાં આના વિશે થોડું શીખી ગયા છીએ. બરાબર, એસિડ બેઝ અને ક્ષારમાં જોયું હતું ને કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થાય છે. ચાલો આપણે જોઈએ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને આયર્ન જેવી ધાતુઓ છે એની તમે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથે પ્રક્રિયા કરાવો છો ત્યારે તમને કેવા સમીકરણ પ્રાપ્ત થાય છે અને એમાંથી નિપજ કઈ પ્રાપ્ત થાય છે. બરાબર, તો આપણે જોઈ લઈએ કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરાવીએ તો સૌથી પહેલાં લઈએ મેગ્નેશિયમ ધાતુ. એની હું H2SO4 સાથે પ્રક્રિયા કરાવું છું. કેવું લીધું છે મેં, મંદ, એક્વાયસ. બરાબર, એની હું H2SO4 સાથે પ્રક્રિયા કરાવું તો મને શું મળે, Mg+SO4-. અહીંયા શું મળ્યું, MgSO4. બરાબર, અને એમાંથી શું છૂટું પડ્યું, હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થયો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો મેગ્નેશિયમની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થાય છે. આવી રીતે તમને એક્ઝામમાં પૂછાય કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાઓ જણાવો તો તમે આવા સમીકરણો લખી શકો છો. હવે આપણે જોઈએ બીજી ધાતુ, જેમ કે છે એલ્યુમિનિયમ. એની હું H2SO4 સાથે પ્રક્રિયા કરાવું તો મને શું મળશે, Al2SO4-. શું મળશે, Al2SO4-, અને પછી શેનો ઉદ્ભવ થશે, હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થશે. હવે ત્રીજી એક પ્રક્રિયા ઝિંક. તો ઝિંક ધાતુ છે, એની હું H2SO4 સાથે પ્રક્રિયા કરાવું તો મને શું પ્રાપ્ત થશે, Zn+SO4-, એટલે ઝિંક સલ્ફેટ, ZnSO4. એમાંથી શું છૂટું પડશે, હાઇડ્રોજન વાયુ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે બીજી પણ એક પ્રક્રિયા જોઈએ, ઝિંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને આયર્ન. આયર્નની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરું તો મને શું મળે, FeSO4. બરાબર, એમાંથી શું છૂટું પડે, હાઇડ્રોજન વાયુ. દરેકની ભૌતિક અવસ્થા દર્શાવવી જરૂરી છે. જ્યારે તમે કોઈ પણ ઇક્વેશન દર્શાવો આપી દીધે તો તમારે એની ભૌતિક અવસ્થા દર્શાવી દેવાની. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો બધાને ખ્યાલ આવી ગયો કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરી તો આપણને શું મળ્યું, ક્ષાર મળ્યો અને એમાંથી શું છૂટું પડ્યું, હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થયો. પરંતુ ધાતુ છે એ HCl અને H2SO4 સાથે પ્રક્રિયા કરે છે, પરંતુ HNO3 નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. કેમ, આપણે એસિડ બેઝ અને ક્ષારમાં શીખી ગયા છીએ, પરંતુ ફરીથી હું તમને એનું રિઝલ્ટ કહું છું કે જે પણ ધાતુ હોય છે એ HNO3 સાથે પ્રક્રિયા નથી કરતી, કારણ કે એ જે ધાતુ હોય છે એમાંથી જે એ ધાતુ HNO3 નાઇટ્રિક એસિડ શું કરે છે, H2 જે ઉદ્ભવે છે એનું સેમાં H2O માં ઓક્સિડેશન કરે છે અને પોતે પોતાનું શું કરી દે છે, રિડક્શન કરી દે છે. નાઇટ્રિક એસિડ કેવો છે, પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. કેવો છે, પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, એટલા માટે શું કરશે તો એ હાઇડ્રોજન વાયુનું પાણીમાં રૂપાંતર કરી દેશે, એટલે કે હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન કરી દેશે અને પાણી બનાવી દેશે અને પોતાનું શું કરી દેશે, રિડક્શન કરી દેશે. કેમ, કારણ કે એ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, તો ઓક્સિડેશન કરતા પદાર્થ શું કરે, બીજાનું ઓક્સિડેશન અને પોતાનું રિડક્શન.
પ્રક્રિયા કરતા નથી, પરંતુ કેટલીક એવી ધાતુઓ છે જે મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. કઈ ધાતુ છે ચાલો આપણે જોઈએ, તો મેંગેનીઝ. બરાબર, મેંગેનીઝ જે ધાતુ છે એ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે, MnNO3 ટ્વાઇસ અને એમાંથી હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થાય છે. બરાબર, તો ઘણી બધી ધાતુઓ પ્રક્રિયા કરતી નથી, પરંતુ મેંગેનીઝ અને મેગ્નેશિયમ આ બે ધાતુઓ એવી છે જે મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવી શકે છે. તો આપણે જે બધી પ્રક્રિયાઓ કરી એની અંદર જે મેગ્નેશિયમ ધાતુ છે એમાં સૌથી વધારે હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળ્યા. દરેકમાં હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થાય તો શું થાય, હાઇડ્રોજન વાયુના પરપોટા જોવાય, પરંતુ કઈ પ્રક્રિયા સૌથી વધારે ઝડપી થાય છે. બરાબર, એને આધારે તમે એની સક્રિયતા એટલે કે એની પ્રતિક્રિયાત્મકતા જાણી શકો છો. હવે અહીંયા મેગ્નેશિયમ ધાતુ જે છે એમાં હાઇડ્રોજન વાયુનો સૌથી વધારે ઉપયોગ થયો, કેમ, કારણ કે તમને એના પરપોટા તમને વધારે જોવા મળ્યા. તો મેગ્નેશિયમ ધાતુ વધુ સક્રિય છે. ત્યારબાદ કઈ ધાતુ વધુ સક્રિય આવે, એલ્યુમિનિયમ, પછી આવે ઝીંક અને પછી આવે એફી. બરાબર, તો આવી રીતે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તમે દર્શાવી શકો છો. મેગ્નેશિયમ વધુ પરપોટા દર્શાવે છે, હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ કરે છે, ત્યારબાદ એલ્યુમિનિયમ, ત્યારબાદ ઝીંક અને ત્યારબાદ આયર્ન. બરાબર ને વિદ્યાર્થી, તો આપણે જોઈએ કે ધાતુઓ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. આ જે ટોપિક છે એ વિસ્થાપન પ્રક્રિયાના બે છે. આપણે યાદ કરો ચેપ્ટર 1માં જે વિસ્થાપન પ્રક્રિયા શીખ્યા હતા એની અંદર આપણે જોયું હતું કે વધુ જે સક્રિય ધાતુ હોય, વધુ ક્રિયાશીલતા ધરાવતી ધાતુ, એ ઓછી ક્રિયાશીલ ધરાવતી ધાતુને દ્રાવણમાંથી શું કરે છે, દૂર કરે છે. તો અહીંયા પણ એવું જ જોવા મળે છે. એ સમજવા માટે આપણે એક પ્રયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો એ પ્રયોગમાં આપણે સૌથી પહેલાં બે કસ નળી લેવાની છે. એક કસ નળીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ અને ખીલી નાખવાનું છે. તો આપણે પ્રયોગ કરવાનું છે એની અંદર પહેલી કસ નળી એની અંદર શું લેવાનું છે, કોપર સલ્ફેટનું દ્રાવણ અને એની અંદર લોખંડની ખીલ એટલે કે એફી રાખવાની છે. હવે આપણે લઈશું બીજી કસનળી. બીજી કસનળીમાં શું લેવાનું છે, કોપર સલ્ફેટની જગ્યાએ ફેરસ સલ્ફેટનું દ્રાવણ અને એની અંદર શું નાખવાનું છે, કોપર ધાતુનો તાર લેવાનો છે. બરાબર, તો કોપર ધાતુ ઉતાર એટલે કે સીયુ. બરાબર, શું કર્યું છે આપણે, ફક્ત અહીંયા કોપર સલ્ફેટની જગ્યાએ આયર્ન સલ્ફેટ લીધું છે. શું લીધું છે, આયર્ન સલ્ફેટ. તો અહીંયા ખાલી શું કર્યું છે આપણે, ફક્ત જે ધાતુ છે એની અદલા બદલી કરેલી છે. જોઈ લો, અહીંયા કોપર સલ્ફેટ છે તો અહીંયા આયર્ન છે, તો અહીંયા બદલી નાખી છે ધાતુ, અહીંયા આયર્ન સલ્ફેટ કરે છે અને કોપર ધાતુનો તાર લીધો છે. તો કસનળી એની અંદર આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે અને એમાં ખીલી ડૂબાડવાની છે. ત્યારબાદ બીજી કસનળી લેવાની છે, એની અંદર આયર્ન સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે અને એની અંદર કોપર ધાતુનો તાર નાખી દેવાનું છે. તો હવે આ પ્રયોગ દરમિયાન આપણને શું અવલોકન જોવા મળશે, આ પ્રયોગ દરમિયાન આપણે જોઈશું તો કોપર સલ્ફેટના દ્રાવણ જેની અંદર આપણે ખીલી નાખેલી છે એ ખીલીને તમે બહાર કાઢશો તો એનું રંગ પરિવર્તન જોવા મળશે. બરાબર, એની ઉપર કથ્થાઈ રંગનું પડ જામી જશે. કઈ રંગ જોવા મળશે, કથ્થાઈ. જ્યારે જે બીજી કસનળી છે એમાં તમને કોઈ ફેરફાર જોવા મળશે નહીં. એવું કેમ બન્યું, તો ધાતુ પ્રક્રિયા કરે છે, કોઈ પણ ધાતુ પ્રક્રિયા કરે બીજા ધાતુના ક્ષારના દ્રાવણ સાથે તો કેટલી જ વખત પ્રક્રિયા સંભવિત બને છે અને કેટલી વખત પ્રક્રિયા સંભવિત બનતી નથી. એટલે કોઈ પણ ધાતુ છે એ બીજા ધાતુના ક્ષારના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે કેટલીક વાર
રિએક્શન પોસિબલ બને છે અને કેટલીક વાર રિએક્શન થતી નથી. તો કેમ બને છે? કારણ કે અહીંયા શું થયું? કોપર સલ્ફેટ અને આયર્ન, તો આયર્ન એ કોપર કરતાં કેવી છે? વધુ સક્રિય થતું છે. કેવી છે? વધુ સક્રિય થતું છે. તો શું કરશે? તો એ આયર્ન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને દૂર કરી દેશે અને શું બનાવશે? ફેરસ સલ્ફેટ. અને કોપર ધાતુને એમાંથી શું કરી દેશે? વિસ્થાપન કરી દેશે. બરાબર ને? આપણે જે વિસ્થાપન પ્રક્રિયા જોઈ હતી એમાં શું હતું? કે એથી એ કોપર કરતાં વધુ સક્રિય થતું હોવાથી એ કોપર સલ્ફેટને દ્રાવણમાંથી દૂર કરી દે છે. અને અહીંયા અહીંયા શું છે? કોપર ધાતુનો તાર છે અને આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે. તો કોપર ધાતુ છે એ આયર્ન કરતાં ઓછી સક્રિય ધાતુ છે, માટે એને અંદર દ્રાવણમાંથી દૂર કરી શકતી નથી. તો અહીંયા શું બનશે? કોપર સલ્ફેટ એની લોખંડની ખીલ એટલે આયર્ન સાથે પ્રતિક્રિયા કરાય તો શું મળ્યું? FeSO4. અને એમાંથી કોપર ધાતુ કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? છૂટી પડી ગઈ છે. બરાબર ને? તો શું થયું? આયર્ન એ કોપરનું એના દ્રાવણમાંથી શું કરે છે? વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન કરે છે. તો આ પ્રક્રિયા કેવી છે? વિસ્થાપન પ્રક્રિયા શીખ્યા હતા ને, એના રિલેટેડ જ પ્રક્રિયા છે. તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. તો વધુ સક્રિય ધાતુ અને ઓછી સક્રિય ધાતુ જાણવા માટે આપણે એની ક્રિયાશીલતાની શ્રેણી જાણવી પડશે. તો હવે આપણે શું જોઈશું? કે ધાતુની સક્રિયતા શ્રેણી. આ ધાતુની જે સક્રિયતા શ્રેણી છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોએ તૈયાર કરી દેવાની છે વ્યવસ્થિત રીતે, કેમ કે આના બેઝ ઉપર જ તમને વિસ્થાપન પ્રક્રિયાનો ખ્યાલ આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ધાતુનું અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એના માટે તમારે એની ક્રિયાશીલતા જાણવી પડશે. તો એ ક્રિયાશીલતા માટે તમારે એની પ્રતિક્રિયાત્મક શ્રેણી યાદ રાખવી પડશે. સક્રિયતા શ્રેણી એટલે કે એની પ્રતિક્રિયાત્મકતા. તો કઈ ધાતુ સૌથી વધુ સક્રિય છે? પોટેશિયમ. પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. ત્યારબાદ આવે છે ઝીંક. ત્યારબાદ આયર્ન. પછી આવે છે લેડ. એના પછી હાઇડ્રોજન. એના પછી કોપર. પછી મર્ક્યુરી. પછી સિલ્વર. સિલ્વરને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? Ag. અને Au એટલે કે ગોલ્ડ. બરાબર? ધાતુની સક્રિયતા શ્રેણી કઈ છે? Ke, Na, Ca, Mg, Al, Zn, Fe, Pb, Cu, Hg, અને Pe. બરાબર? એટલે કે પોટેશિયમથી ગોલ્ડ સુધીની આ જે ધાતુઓ છે એની સક્રિયતા શ્રેણી દર્શાવેલી છે. આ સક્રિયતા શ્રેણી બધાએ ક્રમવાઇઝ યાદ રાખી લેવાની છે. કે પોટેશિયમ ધાતુ છે એ સોડિયમ કરતાં વધુ સક્રિય, કેલ્શિયમ સોડિયમ કરતાં ઓછી સક્રિય છે એટલે કે કેલ્શિયમ કરતાં સોડિયમ વધુ સક્રિય, મેગ્નેશિયમ કરતાં કેલ્શિયમ વધુ સક્રિય, અને આ જે ગોલ્ડ છે એ સૌથી ઓછી સક્રિય ધાતુ છે. બરાબર? તો ઉપરની જે ધાતુઓ છે એ સૌથી વધુ સક્રિય છે. એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? સૌથી વધુ. અને નીચેની જે શ્રેણી છે નીચે એના સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ જે ધાતુની સક્રિયતા શ્રેણી છે એના બેઝ ઉપર તમે કઈ ધાતુ વધુ સક્રિય છે અને કઈ ધાતુ ઓછી સક્રિય છે એ તમે જાણી શકો છો. આ જે સક્રિયતા શ્રેણી છે એ બધા
શ્રેણી એક માર્ક્સમાં પૂછાઈ શકે છે કે એને કક્ષામાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાતા હતા વિદ્યાર્થી મિત્રો યાદ છે તમને
पहली कक्षा तो पहली कक्षा में बे इलेक्ट्रॉन एना पछीनी कक्षा में आठ इलेक्ट्रॉन तो अहीं पूर्ण थतो कोष के अहीं एल आईएम एवी रीते क्या सुधी होय छे सात सुधी होय छे एम तो आपणी याद केटली छे सात छे चलो तो परमाणु में पहली कक्षा छे एमां बे इलेक्ट्रॉन भराय छे त्यारबाद बीजी कक्षा में आठ हवे अहीं जे सिया छे एनी जे बाह्यतम कक्षा छे एमां टोटल सात इलेक्ट्रॉन छे तो एनी बाह्यतम कक्षा में आठ इलेक्ट्रॉन थाय तो ए स्टेबल थाय तो आठ इलेक्ट्रॉन करवा माटे ए शुं करशे एक इलेक्ट्रॉन मेळवशे अथवा सात इलेक्ट्रॉन गुमावे तो सात इलेक्ट्रॉन गुमावे एना करता एक इलेक्ट्रॉन मेळवे तो एना माटे वधारे सरळ पड़े तो ए शुं करशे एक इलेक्ट्रॉन मेळवशे तो शुं थशे जे सी एच छे एमां प्रोटॉन 17 हता इलेक्ट्रॉन पण 17 हता बराबर हवे सी एल ए शुं कर्युं એમાંથી એક ઇલેક્ટ્રોન એને શું કર્યો મેળવ્યો છે શું કર્યો છે મેળવ્યો છે તો એને એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો એની પાસે કેટલા થઈ ગયા 18 ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો કેટલા રહ્યા 17 જ તો નિચભાર કોનો વધી ગયો Cl માઈનસ એટલે ઇલેક્ટ્રોન નિચભાર વધી ગયો તેના ઉપર કયો ચાર્જ આવશે માઈનસ ચાર્જ આવશે બરાબર અહીંયા કયો ચાર્જ છે અને પ્લસ અને અહીંયા કયો ચાર્જ છે માઈનસ ચાર્જ એટલે કે ઋણ આયનનો ચાર્જ છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું કર્યું સોડિયમે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો અને ક્લોરીને એનું એક ઇલેક્ટ્રોન સ્વીકારી લીધો બરાબર તો આપણને શું સંયોજન મળ્યું Ne પ્લસ Cl માઈનસ તો શું મળ્યું આપણને NaCl અહીંયા સોડિયમે શું કર્યું એક ઇલેક્ટ્રોન દૂર કર્યો બરાબર સોડિયમે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો અને ક્લોરીન છે ક્લોરીન એને શું કર્યું એની પાસે સાત ઇલેક્ટ્રોન હતા એને એક ઇલેક્ટ્રોન મેળવ્યો સોડિયમ પાસેથી અને શું બનાવી દીધું સોડિયમ ક્લોરાઇડ બનાવ્યો શું બનાવ્યું સોડિયમ ક્લોરાઇડ બરાબર વિદ્યાર્થી મિત્રો બરાબર સોડિયમ પાસે કેટલા હતા એક ઇલેક્ટ્રોન હવે આપણે એક ઇલેક્ટ્રોન શું કરશે સોડિયમ દૂર કરશે અને Cl ની પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા સાત ઇલેક્ટ્રોન હતા બરાબર તો એ શું કરશે અહીંયાથી એક ઇલેક્ટ્રોન મેળવી લેશે તો એમાંથી શું રિએક્શન બનશે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું બન્યું Na અને Cl બરાબર તો એની પ્લસ અને Cl માઈનસ બરાબર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો આવી જે